गुड मॉर्निंग बेटा, आज आप अगियार धोरण चक्कर हृदय में रुधिर कई रीते क्षेपको में कणको में क्षेपको में क्षेपको में शरीर तो अपना बे कणको अपना बे क्षेपको कई रीते भराय छे ने कई रीते खाली थाय छे। आखी आज चक्रनी वात छे। लोही पहला कणको में आव कणको में क्षेपको में जो क्षेपको में पछी बहार निकल तो आ आखी घटना ने अपने हृदचक्र कहे। हृदचक्र को कहवाय ये पछी व्याख्या आपे पहला समझी लो एटले तमने ऑटोमेटिक व्याख्या समझाई जशे। तो पहला तो बात करूँ तमने के हृदचक्र माटे जवाब हूँ बोली लो गंभीर हो मिली गया आपने खबर अपने आगे जो हृदय की रचना के जमणा कणना ऊपर ना पी एक स्नायु बनेलू पेशी जूथ होने अपने ऐसे फिर पेश निकल हृदचक्र की संकोचन की शुरुआत हृदय में हृदचक्र की शुरुआत करावे कौन एसएन जो समझो एसएन शू करे एसएन सौथी पहला शुरुआत थाय छे हृदय संकोचन की एटले के कण सौथी पहला बने कणों को संकोचाय त्यार बाद क्षेपों को संकोचाय छे कणों संकोचन की शुरुआत थाय फरी आपणा हृदचक्र पछी एनु विस्तरण थाय पछी आनु संकोचन थाय अने आनु विस्तरण टूंक में कणको अने क्षेपकोनु एक संकोचन अने एक विस्तरण पूर्ण थाय एने हृदचक्र कहेवामां समझो कई रीते थाय सौथी पहला एसएन गांठ साइनोएट्रियल नोड एसएन गांठ ए वीज संकेतों नो निर्माण करे एक बीजे कई आ गांठ हो तमने खबर छे आ कणक अने क्षेपकना पटल ऊपर नीचे ना पण जेने आपणे एवीएन कहीए छे एट्रियोवेंट्रिक्युलर नोड एट्रियोवेंट्रिक्युलर गांठ आ बने गांठ पास होय छे। હવે સૌથી પહેલા આ પેશ મેકર એસએન ગાંઠ એ વીજ સંકેતોનું નિર્માણ કરે આ સંકેતો બંને અહીંયા 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 આખા કણક સુધી પહોંચી જાય કણકની દિવાલોમાં પહોંચે કણકોની દિવાલમાં જેવા વીજ સંકેતો પહોંચે પહેલાં તો તમે સમજી લો કે આખા શરીરનું અશુદ્ધ લોહી આખા શરીરમાંથી ફરતું અશુદ્ધ લોહી જમણા કણક ઓક્સિજન વિહીન લોહી ક્યાં પહેલાં તો બંને કણકો પહેલાં શરૂઆતમાં ચારે ચાર વિસ્તરણ પામેલા આપણે સિસ્ટોલ એટલે સંકોચન ડાયસ્ટોલ એટલે વિસ્તરણ સમજો પહેલાં ચારે ચાર બે કણક અને બે ક્ષેપકો ચારે ચાર વિસ્તરણ પામેલા હોય સંકોચનશીલ નામ શરૂઆત હવે શું થશે હવે શરૂઆત થશે કઈ રીતે સંકોચન સૌથી પહેલાં કણક ભરાશે જમણી બાજુના કણકમાં ઓક્સિજન વિહીન રુધિર આવશે ડાબી બાજુના કણકમાં ફેફસામાંથી શુદ્ધ થયેલું ઓક્સિજન યુક્ત રુધિર આવે ઓકે તો ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર આવશે જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર આવશે જ્યારે બંને કણકો ભરાઈ જશે ત્યારે આ એસએન ગાંઠ સ્પેસ બેકઅપ એ વિજ સંકેતો નિર્માણ કરે છે
आ संकेतो बन्ने कणकना दीवाल ऊपर प्रसरी जशे ओके जे भी बन्ने कणकनी दीवाल ऊपर आ संकेतो फैला छे त्यारे बन्ने कणको शुं थशे संकोचाशे आ बन्ने कणको संकोचावाने कारणे पहला तो चार चार विस्तरण छे आ त्रिदल वाल्व अर्धचंद्रकार बधु चार चार वाल्व बंद छे અને ચાર ચાર વિસ્તરણ હશે આ બંને ભરાઈ ગયા પછી આ એસએન કાટની સંકેતો પ્રાપ્ત કરીને આ એસએન કાટ સંકેતો ઉત્પન્ન કરશે એ અહીંયા કણકોમાં ફેલાવાથી આ સંકેતોને કારણે એક કણકો શું થશે સંકોચાશે જેવા કણકો સંકોચાશે એટલે અહીંયાથી જે રુધિર છે એ આ ક્ષેપકમાં આવશે અને જમણા કણકનું જે રુધિર છે જેવું રુધિર આ જતું રહ્યું
पाछू आनु शुं थशे विस्तरण थशे आनु विस्तरण थशे अहींया लोही भरवानी शुरुआत थई गई छे पृथ्वी भरवानी शुरुआत थई गई छे अहींया जेवो पृथ्वी भरी जशे पाछा आना संकेतो आवशे जेथी आ संकोचाशे आना संकोचने कारणे रुधिर अंदर आवशे रुधिर अंदर भराया क्षेपकोमां भरी गया पछी अहींया जेवो आवी जशे विस्तरण चालु थशे अने संकोचन चालु थशे पाछा वाल्व बंद थई जशे आ वाल्व खुली जशे જેવો રુધિર જશે ચારે ચાર વાલ્વ બંધ થઈ જશે આ તો બંધ હશે આ પણ બંધ થઈ જશે જેથી આ બંનેમાં રુધિર ગયા પછી આ ફુફુસીય ધમની અને શિરામાં રુધિર ગયા પછી આ અર્ધચંદ્રાકાર બંધ કે પાછે ના પાછળ ચક્ર તો આ રીતે આપણું ચક્ર ચાલે હવે તમને કહું એનો સમય પણ છે ક્ષેપકોનો સંકોચનનો સમય છે 0.1 સેકન્ડ આખું રદચક્ર 0.8 સેકન્ડમાં ચાલે છે રદચક્ર નો સમય 0.8 સેકન્ડ એટલે કે 1 સેકન્ડ પણ પૂરી નહીં એટલે 1 મિનિટમાં આપણે 70 થી 75 સરેરાશ 70 રક્ષક ચાર્જ 1 મિનિટમાં 72 75 સરેરાશ એટલે કે આશરે 72 રદ ચક્ર હાથમાં ચાલે અને ધફ 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 પડી ખબર તો આ રીતે આખું રદ ચક્ર છે હવે જ્યારે પેલા ડોક્ટર આપણે તપાસ કરવા જઈએ છીએ ખબર તો હૃદય ઉપર સ્ટેથોસ્કોપ મૂકીને સાંભળે શું સાંભળે છે અવાજ સાંભળે છે લબ ડબ લબ ડબ લબ ડબ અવાજ ક્યાં છે આપણે કહ્યું છે કે કણકોમાંથી રુધિર ક્ષેપકો આવી ગઈ જેવો ક્ષેપકો સંકોચાય એટલે તરત જ આ બંને વાલ્વ બંધ થઈ જશે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ જ્યારે દ્વિદલ ક્ષેપકોના સંકોચનના કારણે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જશે જ્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય ત્યારે અવાજ આવે છે લબ લબ આ બંધ થયા રુધિર આમાં જતું રહ્યું પછી ક્ષેપકો ખાલી થઈ ગયા પછી આ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે અવાજ આવે છે ડબ આમ આવે લબ ડબ લબ ડબ જ્યારે વાલ્વ બંધ થાય છે ત્યારે વાલ્વ ખુલવાના કોઈ અવાજ નથી પડે ખબર ઓકે તો હવે સારી હવે આ 0.8 સેકન્ડ નો આપણે સમયગાળો ગણ લઈએ કે કણકોનું જે સંકોચન છે જીરો પોઈન્ટ એટ સેકન્ડ પછી આ ક્ષેપકોનું ભેગું વિસ્તરણ ક્ષેપકો અને કણકોનું ભેગું જીરો પોઈન્ટ ચાર સેકન્ડ રીતના પ્રશ્ન છે અને પછી જીરો પોઈન્ટ ત્રણ સેકન્ડ ટોટલ થઈ 0.4 તમે કહો છો ભેગું કેમ તમે સમજો જ્યારે આમાં રુધિર ભરાતું હોય ત્યારે આ પણ વિસ્તરણ પામેલા જ હોય આ દબાય આનું વિસ્તરણ અને આનું વિસ્તરણ જ્યારે હજુ આ દબાય છે ત્યારે પણ આ વિસ્તરણ જ હોય છે તો ક્ષેપકો આ વિસ્તરણમાં હોય તોય વિસ્તરણમાં હોય આનું સંકોચન હોય ત્યારે પણ આ વિસ્તરણમાં આ સિસ્ટોલ પહેલા શરૂઆતમાં ચારે ચાર સિસ્ટોલ વિસ્તરણ પામેલા હોય પછી આ ડાયાસ્ટોલ થાય તો આ હજુ સિસ્ટોલમાં જ તો આ આ બંનેનો જે ડાયાસ્ટોલ છે વિસ્તરણનો સમયગાળો વધારે છે કારણ કે હજુ તો આ ભરાશે ભરાયા પછી તરત સંકોચાશે નહીં ભરાશે આમાં વજન વધશે એટલે સંકોચન
वगर वाल खुली जाए समझा तक पहला तो संकोचन वगर पर वाल तो खुली जाए हजू तो आ भराशे आ विस्तरण में हाँ पी जैसे आम रुधिर भराशे रुधिर दबाण थी आ बने वाल खुली जैसे लोहिया में आ रुधिर हम थोड़क बाकी रहे तेरे से आम संकेत आ संकोचन त्या सुधी आ विस्तरण में रहें बने विस्तरण में रहें तो विस्तरण समयगा बने बने भेगू विस्तरण जो पहुंचे आ एक सैकंड में संकोचा है संकोचन एक सैकंड पे तरह विस्तरण में आम रुधिर वारे से आ जा संकोचन वारे तो आ टोटल आखू रजचक्र पुनरावर्तन थे कहवा पुनरावर्तित रजचक्र पुनरावर्तन थे एक सैकंड एक मिनिट में 72 बार आवा रजचक्र चले जी 72 बार पे लप डप लप डप लप लप उपरना वाल डप नीचे वाल लप डप लप डप लप डप लप डप एक सैकंड आठमा भाग में लप डप अवाज रजचक्र एक रजचक्र एक अवाज लप डप एक रजचक्र लप डप बे लप डप त्रण लप डप चार लप डप पांच लप डप छ 72 वक्त आवो अवाज इलेक्ट्रोकार्डियोग्राफ बराबर टीवी सीरियल अंदर कोई बीमार मणस पड़ो ए बाजू में मॉनिटर हो टीवी जो ये टीवी में पेलो तब जो तो पे आम 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 ऊपर नीचे ऊपर नीचे आम 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 ग्राफनी अंदर संकेत तरंगनी जेम जता बराबर इको कार्डियोग्राफ है ये हृदय आपू के परिस्थिति में धबकी रही है कि भाई अपना हृदय गणक और क्षेपक संकोचन विस्तरण बराबर चाले कि एम क्षति है ये आखू मॉनिटरिंग करे ये मॉनिटर हो सके ये आखू ए शू बने ग्राफ क्यों से समझी लो अँ समझी लो ग्राफ ये जे आवे छे ये जे पछी डॉक्टर घणी वार पट्टी जेवो आवे छे जोवो छे विकल हो छे ए ग्राफ ए कणको ने संकोचन कणको ने क्षेपकों ना संकोचन ने विस्तरण नो ग्राफ नथी समझी लो अँ इकोकार्डियोग्राफ ये भले संकोचन विस्तरण ने कारण बने देट इज राइट बट ए कणक क्षेपकों संकोचन ग्राफ नहीं संकोचन विस्तरण ने कारण जो वीज संकेत है संकोचन थाय त्यारे विस्तरण थवा वीज संकेत उत्पन्न थाय वीज संकेत ग्राफ है ओके तो संकोचन विस्तरण समय जो वीज संकेतों निर्माण थाय ये वीज संकेतों ऊपर थी खबर पड़ जाए कि संकोचन विस्तरण बराबर है कि नहीं तो आ रीते आप इकोकार्डियोग्राफ बने बराबर एना शू शू कर तमने कहूँ कि जे व्यक्ति इकोकार्डियोग्राफ लेवा हो व्यक्ति बने कांडा पर लीड तक जो विद्युत संकेतों पैदा थाना शरीर की अंदर हृदय की अंदर आखा शरीर में फैलाय जाए आप शरीर में विद्युत संकेत हो कि आप यहाँ इलेक्ट्रिक करंट जो कि गमे ते आड़ो हाथ अड़ा तो करंट लगे पगे अड़ो तो पड़े एटला बदा हाई नहीं होता बहुत लो हो वीज संकेत अपना शरीर में वीज संकेत करंट मार है अपना शरीर में करंट हो बटला बदा हाई लेवल नहीं होता कि आप विद्युत की जो मार अड़ी फूला करंट लगी जाइए यू नहीं ये बहुज माइनोर बहुज ओछा वीज संकेत होते कोई नुकसान थत नहीं कोई नड़वा ये रीते खबर नहीं पड़ती लीड हो साधन हो लीड हो लीड नी अंदर ये संकेतों झीला है पकड़ी जाए बर तो जयरे कोई आवा एक कार्डियोग्राफ आप ले तपासना हो तरह शू कर लीड हो तब जोजो तब क्या तमने भी क्या कार्डियोग्राफ लीधो हे तो तमारा घर में कोई वडील बंधु ने कोई तमारा सगा संबंधी ने तब हॉस्पिटल में गया हो कई खबर काढ़वा के वगैरह वगैरह तो तब जोजो शू हो लीड बन्ने हाथना कांडा पर लीड बांधेल बे हाथना कांडा पर एक डाबा हाथना पगना घूटाणे बराबर
અને 6 લીડ હોય છે હૃદયની આસપાસ તમે જો એક લીડ ડાબા હાથના માળા પર પેટલી જમણા ડાડા પર કેટલી ડાબા પગની ઘૂંટી પર અને છ લીટ ઉપર એટલે ની આજુબાજુ અને આ બધી લીડને ભેગી કરી પછી એને મશીન પછી એ પેલું મોનિટરિંગમાં આપણને એના વેવ્સ ઇકો ઇસીજીના વેવ ચાલુ થઈ જાય છે બરાબર છે હવે એ જે વેવ્સ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ તો વેવ્સ આ સમજો સાથે ધારો કે આને જે રેખા પર ઓકે બેટા તો આ રીતે વેવ જોઈએ છે કે ભાઈ અહીંથી શરૂ થાય તો આ ઉપર જાય છે ઉપર હોય છે પહેલાં પછી આમ થોડું પછી અહીંયાથી એક આ તરંગ ઊંચો હોય છે અહીંયાથી શરૂ થાય છે સર નીચે હા નીચેથી શરૂ થઈ આમ ઉપર સુધી જઈ પાછો નીચે સુધી આવે છે પાછો અહીંયા જાય છે પાછો અહીંયા જઈ અને પાછો ઉપર જઈ અને અહીંયા અટકે અહીંયા છે બરાબર તો અહીંયા આ નામ આપ્યું છે પી ક્યુ આર એસ ઓકે પી ક્યુ આર એસ અને આ છે ટી હવે આનો અભ્યાસ કરવા શું બતાવે છે ઓકે તો સૌથી પહેલા એ પી છે હેલો પી શું બતાવે છે આ તણાવનું સંકોચન QRS સંકુલ ભણ્યા તો એક જ QRS આ ક્ષેપકોનું સંકોચન ટી બતાવે છે ક્ષેપકોનું વિસ્તરણ એક રસચક્ર અહીંયાથી શરૂ થયેલા સંકોચનથી એ આનું સંકોચન આનું વિસ્તરણ થઈ પછી અહીંયા હોય છે કણકોનું સંકોચન પછી ક્ષેપકોનું સંકોચન અને લોહી જતા ક્ષેપકોનું વિસ્તરણ તો તમને એમ થાય કે કણકોનું સંકોચન થયું તો કણકોનું વિસ્તરણ કેમ ના બતાવ્યું તો સમજો
આનું વિસ્તરણ અને આનું સંકોચન એક સાથે હોય છે. આ સંકોચાય બ્લડ આવી ગયું. હવે આ સંકોચાયેલી સ્થિતિમાં હશે ના વિસ્તરણ નહીં, આને સંકોચન. આ સંકોચાય બ્લડ આવી ગયું. હવે એક બાજુ આ વિસ્તરણ પામશે ને એક બાજુ આ સંકોચ. જેવું આનું વિસ્તરણ થતું હશે ત્યારે આનું સંકોચન ચાલુ થશે. આનું વિસ્તરણ ચાલુ થયું હશે ત્યારે આનું સંકોચન ચાલુ. એટલે આના સંકોચનનો સમયગાળો મોટો છે એમાં આનું વિસ્તરણ આવી ગયું. એટલે આપણે આનું સંકોચનની અંદર સમજી લેવાનું કરવાનું વિસ્તરણ પામશે. એટલે ત્રણ બતાવે છે પછી આનું વિસ્તરણ થાય છે. ઓકે, તો પી બતાવે છે કણકોનું સંકોચન, QRS બતાવે છે આનું સંકોચન દબાઈ, અને પછી ટી બતાવે છે આનું વિસ્તરણ. ફરી પાછી અલગ છે તો અભ્યાસ ECG નો પણ તમારામાં છે કોને શું કહેવાય. ઓકે મેડમ, જરા જોઈ ઓકે, અને જરા ધ્યાનથી જોઈ લેજો બેટા, સાથે અભ્યાસ કરજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આગળના આપણે ટોપિક જોઈશું. ત્યાં સુધી અભ્યાસ ટાટા. Thank you.